विद्यार्थी मित्रों वस्तु ग्रुप और वासुदेव विद्यालय की YouTube चैनल में हूं दृष्टिबेन दानिया आपनु स्वागत करू छु धोरण બીજા અને વિષયથી પેજ નંબર 9 ખોલો શ્વાની અંદર હવે આપણે શ્વાની અંદર પેજ નંબર પ્રમાણે ચાલીશું બેઝિક બધું આપણે શીખી લીધું છે રિવિઝન કરતા રહેજો અને શીખતા રહેજો ચલો પેજ નંબર 9 ની અંદર હું તમને આ પેજ કરાવું છું જુઓ અહીંયા જે રીતના છે એ રીતના સર ડોટ સાઈ પછી બધાને ઘાટા કરવાના છે હું એની સાથે ગુજરાતી પણ બોલતી જઈશ અહીંયા અ ગોતવાનું છે આ રીતનું છે ને અહીંયા ચિત્ર છે તો ચલો પેજ નંબર 9 આપણે શરૂ કરીએ વાંચો શીખો અને લખો વાંચવાનું છે તો ચલો પહેલા ડોટ્સ ને અડાડીએ કે વાંચતું પણ જાય લખાતું પણ જાય અને શીખતા પણ જઈએ આ છે મ ન નીચે બે દુધિયાળા આવી છે એની અંદર તમારે એવા જ અક્ષરે લખવાનું છે મન મન બરાબર હવે એના પછીનો શબ્દ છે મોટર લોટ્સને ઘાટા કરો એટલે ઉપર લખેલા જેવો જ અક્ષર બનશે મોટર મોટર એટલે વટાણા તમે બધાને આવશે મોટર એટલે વટાણા હવે એના પછીનો શબ્દ છે નર ચલો એને પણ કાટો કરીએ નર ને બે વાર લખીએ નર એટલે નરસ થાય આપણે એવી જ રીતનું ઉચ્ચારણ કરીએ છીએ નર એટલે પુરુષ થાય તો આપણે નરસ લખીએ છીએ ગરદન બધાને ખબર હશે ગરદન એટલે આપણે આગળ ભણી ગયા છીએ બે દુખ્યાલયની વચ્ચે ગરદન ફરીથી લખીએ ગરદન 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 એટલે ડોક બરાબર હવે એના પછી હું બીજું કરાવું છું જો અહીંયા આના જેવું ચિત્ર નથી પણ તમારે સમજીને કરવાનું છે સૂચિના ગુજરાતીમાં લખી છે અ થી શરૂ થનારા શબ્દ ઉપર રાઈટ કરો અ અજગરનો અ બરાબર તો જો અહીં રાઉન્ડમાં અક્ષર એકો છે અ તો અના જેવો શબ્દ કયો છે જો અહીં ઉપરથી ચાલુ કરીએ આપણે બરાબર અસર તો હા તો એમાં પહેલો અક્ષર આવે છે અહીંયા આપણે અહીંયા અ છે અહીંયા અ થી ચાલુ થાય છે અહીંયા રાઈટ કરીએ પછી અહીંયા ખાનામાં જુઓ એના શબ્દ કયો લખ્યો છે મ ગ ર એમાં અ થી ચાલુ નથી થતો કઈ નહીં કરીએ અહીંયા જુઓ એના પછીનો શબ્દ અ મ ર હા આ શબ્દ તો અ થી ચાલુ થાય છે તો એમાં આપણે રાઈટ કરીશું પછી આ શબ્દ જુઓ અ ના ર હા આ પણ અ થી ચાલુ થયો તો એમાં પણ રાઈટ પછી આના છે ન ગાડા ના આમાં અ આવ્યો નથી પેલા તો કઈ કરવાનું નથી પછી અહીં છે અ દ ર ક તો અ આવ્યો પેલો અક્ષર એટલે એમાં પણ રાઈટ કરીશું હવે એના પછી સામે વાંચો આ એક જરા તમારે શીખવાનું છે અહીંયા શું આપ્યું છે અ અ પછી અહીંયા છે ના મોર જોય કાલ ગર અને ગહન બરાબર તો જો અહીંયા એક તમને ઉદાહરણ આપેલું છે અ થી એટલે શું બનાવ્યું છે અનાર અ સે અનાર બરાબર તો હવે આપણે એવી જ રીતના અહીંથી અ લેવાનો અહીંથી આ લેવાનો અહીંથી અ લેવાનો અહીંથી જય લેવાનો તો ચાલો એવી રીતના આપણે બધાએ પાંચે અક્ષર બનાવીએ અ મ ર ચાલો અહીંયા લખીશું અ મ ર હવે કયો બનશે અ જય તો ચાલો બનાવીએ અ જય પછી શું બનશે અ કા લ અ માંથી લેવાનું કા લઈ લેવાનું અ કા લ પછી અ અહીંથી લેવાનું ગર લખવાનું આખો શબ્દ બનાવી નાખવાનો પછી એના પછી જુઓ ચિત્ર જુઓ ઓળખી અને તેનું નામ લખો ચિત્ર જોવાનું છે જો ચિત્ર અહીંયા દોરવું અશક્ય છે કારણ કે એના જેવું તોડી શકાય નહીં એટલે મેં એને ગુજરાતી લખ્યું છે ઘર તો તમે ચાલો એમાં કાઉસમાં આવ્યો પણ છે શબ્દ ચાલો એમાંથી જુઓ અને હિન્દી શબ્દ લખવાનો છે ચાલો લખો ઘર ચિત્ર જોવા પછી છે હળનું ચિત્ર છે હળ તો એમાં આપણે શું કરવાનું છે હ લ જો કાઉસમાંથી જુઓ અને લખો પછી બસ છે તો બસને હિન્દીમાં કેમ લખાય કાઉસમાંથી જોઈ લો એટલે તમારે થોડી મહેનતે સારું કામ થાય પછી કમળ નું ચિત્ર છે તો એમાં શું કરવાનું છે આપણે હિન્દીમાં શું થાય કમળ ને શું કહેવાય ક મ લ તો અહીંયા આપણે પેજ નંબર 9 પૂરું થઈ ગયું છે અહીંયા શબ્દ
બીજા શબ્દો બનાવ્યા અને અન્ય શબ્દો આપણે ચિત્ર જોઈ અને ઓળખ્યા અને લખ્યા ચિત્ર જોવાનું પછી કયો શબ્દ છે તો આમાંથી ગોતી લેવાનું આ ઘર છે તો ગોતો ઘર એવી રીતના ચારે શબ્દો લખી નાખવાના હવે આપણે આના પછીના લેક્ચરમાં પેજ નંબર 10 કરીશું અસ્તુ